જય મિત્રો, આજના વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ કે સરીન ટેકનોલોજીની અંદર સુરતની અંદર લોકો 10 થી લઈને 20 હજાર રૂપિયા પર મહિને કમાઈ રહ્યા છે આરામથી, એકદમ ઇઝી રીતે. તો કેવી રીતે તેની માહિતી હું તમને આપું છું. તેનું એજ્યુકેશન માટે મેં વિડીયો બનાવ્યો છે. વિડીયોના માધ્યમથી તમે 100% તમે શીખી શકશો નહીં, બેઝિક તમને નોલેજ મળી જશે. તમારે થોડું ઘણું તમારે કોઈ પણ કંપનીની અંદર કે ક્લાસની અંદર તમે શીખી શકશો. આ વિડીયોના માધ્યમથી તમારી અંદર કોન્ફિડન્સ આવશે, તમે ઘણું ખરું વિડીયોના માધ્યમથી પણ શીખી શકશો. અમુક પ્રેક્ટિકલી પણ તમારે શીખવું પડશે. તો સૌ પ્રથમ તેનું જે મેપિંગ થાય છે તેની હું તમને વિગત જણાવું કે હીરાનું મેપિંગ કેવી રીતે થાય. જે રેગ્યુલર મેપિંગ છે ને, તેની અંદર તમે વ્હાઇટનર વગેરેનો પ્લેન હીરો લીસી ચામડીનો હોય, કોઈ પણ હીરાનું રિઝલ્ટ જાણવું હોય લીસી ચામડીના હીરાનું, આવો હીરો હોય પ્લેન, અને તેની બેઠક તમે આવી રીતે મૂકી શકો છો, તે હીરો તમે રેગ્યુલર મેપિંગ કરી શકો છો. ત્યારબાદ આવે છે કોનકેવ મેપિંગ. મોસ્ટ એક્યુરેટમાં માપવાનો હોય, ખાડખૂડવાળો હીરો હોય, કોનકેવ મેપિંગ. કોનકેવ મેપિંગ માટે તમને એક મસ્તીની ફાઇલ ખોલીને હું તમને બતાવું કેવો હીરો હોય તે તમે આ કોનકેવ મેપિંગ કરી શકો છો. મોસ્ટ ઓફ દરેક હીરા કોનકેવ મેપિંગમાં જ મેપિંગ થાય. જો તમે આ હીરાની અંદર ખાડખૂડવાળો હીરો છે, જે આ હીરાની અંદર જે આ દેખાય છે તમે સ્ટેપની ખાડું, એને ખાડ કહેવામાં આવે છે. તો તે હીરા હોય મોસ્ટ એક્યુરેટ કોનકેવ મેપિંગ કરવામાં આવે છે. તો તેનું મેપિંગમાં જઈને હું તમને કોનકેવ મેપિંગ ઉપર ટીક કરશો, સ્ટેજ ઉપર આ રીતનો હીરો મૂકવામાં આવે છે. આ રીતની બેઠક મૂકો એટલે તમને આ હીરાની ખાડ મોસ્ટ ઓફ મેજર થઈ જાય. બધા હીરાની અલગ અલગ બેઠક હોવી જોઈએ છે, દરેક હીરામાં અલગ અલગ બેઠક હોય છે. જેમ ખાડખૂડ મેજર થાય તેવી બેઠક મૂકવામાં આવે છે. તો કોનકેવ મેપિંગ ઉપર ટીક કરી અને રાઇટ ક્લિક કરીને મોસ્ટ એક્યુરેટ ઉપર ટીક કરીને તમે કોનકેવ મેપિંગ કરી શકો છો. પછી રિમેપ લેસર છે ને, તે બીજી વાર ઇમેજ લેવી. માનો કે આ બેઠકે તમારી મોસ્ટ ઓફ ખાડ મેજર થઈ ગઈ છે, બીજી કોઈ બેઠકે તમારે ખાડ મેજર કરવા માટે બેઠક મૂકી અને રિમેપ લેસર આપી ગયો એટલે નવી ઇમેજ આવીને તે થઈ જાય છે. તો પછી તે પછીનું ઓપ્શન છે એક્ટિવ પાર્ટ. માનો કે કોઈ પણ હીરા હોય બે ભાગ એલેસ થઈને કપાઈને આવેલા હોય ને, તે હીરાની એક્ટિવ પાર્ટ મેપિંગ આપવાનું આવે છે. કે માનો કે આ લાલ કલરનો પીસ છે અથવા બ્લુ કલરનો, અથવા આ રીતનો હીરો હોય તેમાં આ રીતની પ્લેટો મૂકેલી આવતી હોય છે. તો તે હીરામાં તમારે એક્ટિવ પાર્ટ કરીને મેપિંગ કરવાનું આવે છે. તો આ રીતનો પીસ આવી ગયો એક્ટિવ પાર્ટ કરીને, માનો કે કપાઈને આવ્યો, તો આપણે આને આવી રીતે આમ કરીને જોઈ લઈએ ભાઈ આ પીસ જ છે ને, મોડલ મેશ કરવાનું. તો આપણે મેપમાં જઈશું, તો એક્ટિવ પાર્ટ લેસર લખેલું છે ને તેની ઉપર ટીક કરશો એટલે જે હાફ ભાગ છે ને એ આવી જશે, આ ભાગ બાદ થઈ જશે અને આટલો ભાગ મેજર થઈને આવશે. ત્યારબાદ તમારે જે કોઈ પ્રોસેસ કરવાની તે બધી કંપનીમાં અલગ અલગ સિસ્ટમ હોય છે. હું બેઝિક તમને નોલેજ આપું. કાલો તમારે મેપિંગ કરીને એલએસ મારવાનું હોય તો આ રીતનું રિમાઇન્ડર સેટ કરવાની આવે છે. હું તમને આગળના વિડીયોમાં ધીરે ધીરે બધું શીખવાડીશ. તો આપણે 4 ઓપ્શન શીખાશે, રેગ્યુલર, કોનકેવ અને એક્ટિવ પાર્ટ. તો એ બાદ કોઈ મેપિંગ થઈને આવે એટલે આ ખૂણાની અંદર એક ખરું કરવાનું ઓપ્શન આવે તે કરી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્લાનની અંદર જઈ અને આ મેકેબલ હીરો આવી રીતે માપવાનો હોય છે. તો મિત્રો, નવા વિડીયોમાં મળીશું. 5 ઓપ્શન શીખવાડ્યા છે મેં હાલ. ત્યારબાદ નવા નવા વિડીયોમાં તમને નવા નવા સોફ્ટવેર વિશે નવી નવી માહિતી, અલગ અલગ ફ્યુચર વિશે હું તમને જણાવીશ. નવા વિડીયોમાં મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, તમને નો ખ્યાલ આવ્યો હોય તે કોમેન્ટ પણ કરી શકો છો.